નમસ્તે બાળકો. બાળકો, આગળ આપણે પ્રશ્ન નંબર 2 અ અને બ શીખી ગયા છે. આજે આપણે વિષય ગુજરાતીમાં પ્રશ્ન નંબર 3 અ જોવાનો છે. ઉપર શું લખેલું છે? ચિત્રને યોગ્ય સ્વર સાથે જોડો. જુઓ બાળકો, પહેલું આ કયું ચિત્ર આપેલું છે? ઊંટ. તો ઊંટનો ઊ ક્યાં છે? જુઓ બાળકો, ઊ મોટો આવશે કે નાનો આવશે જોઈને એ ચિત્ર સાથે જોડવાનું છે. તો જુઓ બાળકો, બીજું કયું ચિત્ર આપેલું છે? ઈયળ. ઈ ઈયળને ઈ સાથે જોડવાનું. પછી એની નીચે કયું ચિત્ર આપેલું છે? અજગર. અ અજગરના સાથે જોડવાનું છે. ચાલો બાળકો, એની નીચે કયું ચિત્ર આપેલું છે? ઓશિકુ. તો ઓ ઓશિકાનો. ચાલો, એને નીચે કયું ચિત્ર છે? અંગૂઠો. તો અને માથે મીંડુ સ્વર જે લખ્યો છે એના ઉપર આ અંગૂઠાનું ચિત્ર જોડવાનું છે. આ જ રીતે બાજુમાં જો બાળકો, આ શાનું ચિત્ર આપેલું છે? ઇડલીનું. તો ઈ ઇડલીના ઈ સાથે જોડવાનું છે. ચાલો, એના નીચે શાનું ચિત્ર આપ્યું છે? આગબોટનું. તો આ આગબોટના આ સાથે જોડવાનું છે. ચાલો, એના નીચે કયું ચિત્ર આપ્યું છે બાળકો? બોલો બોલો. ઐ ઐરાવતનો ઐ. તો ઐ ઐરાવતનો ઐ ક્યાં લખેલો છે શોધો. અને ઉપર બે માત્રા ઐ થાય. તો આ ઐરાવતનો ઐ સાથે જોડવાનું છે. ચાલો, એના નીચે કયું ચિત્ર આપેલું છે? એરણ. એ એરણનો એ. અને એક માત્ર એ, એ એરણનો એ કહેવાય. એટલે એરણના એ સાથે આ સ્વર જોડવાનો છે. ચાલો, એના નીચે કયું ચિત્ર આપ્યું છે? દવા. ઔ ઔષધનો ઔ. દવાને ઔષધ પણ કહેવામાં આવે છે. તો અને કાનો બે માત્રા ઔ એ સ્વર લખ્યો છે એની સાથે આ ઔ ઔષધનો ઔ જોડવાનો છે. તો આ જ રીતે બાળકો પ્રશ્ન નંબર 3 આ જ રીતે બાળકો પાછળ આ શાનું ચિત્ર આપેલું છે? ઋષિનું. રૂ ઋષિનો રૂ. આ શાનું ચિત્ર આપેલું છે? અનાનસ. અ અનાનસનો અ. આ શું છે બાળકો? એક. અને એક માત્ર એ સાથે જોડવાનું. આ શાનું ચિત્ર છે બાળકો? બોલો બોલો. આ શાનું ચિત્ર છે બાળકો? ઈ. આ ઊ ઉલિયાનો ઊ. અને આ ઈ ઈદનો ઈ. ઈદ આવે છે ને બાળકો, ઈદ એકબીજાને મળે છે. મુસલમાનમાં ઈદ આવે છે ને, એ ઈદનો ઈ. ચાલો, બાજુમાં આ શાનું ચિત્ર છે? ઈલાયચી. ઈ ઈલાયચીનો ઈ. પછી નીચે જુઓ, ઉત્તરાયણ. ઊ ઉત્તરાયણનો ઊ સાથે જોડવાનું છે. ચાલો, નીચે જુઓ, શાનું ચિત્ર છે? આગગાડીનું. તો આ આગગાડીના સાથે જોડવાનું છે. આ શાનું ચિત્ર છે? અહ. અહ નમઃનો અહ. અને આ શાનું ચિત્ર છે બાળકો? ઓ. ઓ ઓમનો ઓ. એની સાથે જોડવાનું છે. તો બાળકો, ખબર પડી ને તમને સ્વરને આ ચિત્ર સાથે જોડવાના. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 બ. નીચે આપેલા સ્વર જોઈને સારા અક્ષરે લખો. આ કયો સ્વર આપ્યો છે? અ. તો એની બાજુમાં બોક્સમાં અ લખવાનો છે. આ કયો સ્વર છે? આ. અને કાનો આ. આ કયો સ્વર છે? ઈ. ઈ ઈયળનો ઈ. આ કયો સ્વર છે? ઈ. ઈ ઈડલીનો ઈ. આ કયો સ્વર છે બાળકો? ઊ. ઊ ઉત્તરાયણનો ઊ. ચાલો, નીચે જુઓ બાળકો, આ કયો સ્વર છે? ઊ. ઊ ઊનો ઊ. ચાલો, બાજુમાં કયો સ્વર આપેલો છે? એ. એ એરણનો એ. નીચે જુઓ, ઐ. ઐ ઐરાવતનો ઐ. નીચે કયો સ્વર છે? ઓ. ઓ ઓશિકાનો ઓ. નીચે કયો સ્વર છે બાળકો? ઔ. ઔ ઔષધનો ઔ. નીચે કયો છે બાળકો? અન. અન અંગૂઠાનો અન. ચાલો, નીચે કયો સ્વર છે બાળકો?
રૂ રૂ ઋષિનો રૂ તો બાળકો આગળ આપણે પ્રશ્ન નંબર ત્રણ અ અને બ જોઈ ગયા હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર અ ચિત્ર જોઈ ખૂટતો મૂળાક્ષર લખી શબ્દ પૂર્ણ કરો જો બાળકો આનું સાનું ચિત્ર છે ઘરનું તો અહીંયા કયો મૂળાક્ષર આવશે ગ ચાલો બાજુમાં આ સાનું ચિત્ર છે હરણનું તો અહીંયા વચ્ચે કયો મૂળાક્ષર આવશે ર ચાલો એના બાજુમાં સાનું ચિત્ર છે બાળકો ખલનું તો અહીંયા કયો મૂળાક્ષર આવશે લ આ સાનું ચિત્ર છે બાળકો મગરનું તો અહીંયા કયો મૂળાક્ષર આવશે મ ચાલો બાજુમાં સાનું ચિત્ર છે બાળકો ધજાનું તો અહીંયા કયા મૂળાક્ષર આવશે બાળકો ધ ચાલો નીચે આવો આ સાનું ચિત્ર છે બાળકો નળનું તો અહીંયા કયો મૂળાક્ષર આવશે ન આ બાજુમાં સાનું છે બાળકો ચિત્ર કમળનું તો અહીંયા કયો મૂળાક્ષર આવે મ ચાલો બાળકો બાજુમાં આ સાનું ચિત્ર છે ચમચી તો અહીંયા પહેલાં કયો મૂળાક્ષર આવશે ચ ચાલો બાજુમાં સાનું ચિત્ર છે સસલું તો સ વચ્ચે શું આવે સ સ સલુ ચાલો બાજુમાં સાનું ચિત્ર છે બાળકો પતંગ પ તંગ ગ ચાલો નીચે આવો બાળકો આ સાનું ચિત્ર છે છત્રી તો પહેલાં કયો મૂળાક્ષર આવશે છ તો કયો શબ્દ બની ગયો છ ત્રી આ સાનું ચિત્ર છે બાળકો દડો તમે બોલ તો રમો છો ને બોલ બેટ એ છે આ દડો તો આગળ કયો મૂળાક્ષર આવશે બાળકો દ ડો કેવો શબ્દ બની ગયો દ ડો આ સાનું ચિત્ર છે બાળકો જલેબી જલેબી તો બાળકોને બહુ ભાવે ઘડી ઘડી જલેબી ભાવે ને બાળકો તો ચાલો અહીંયા પહેલું કયો મૂળાક્ષર આવશે જ તો કયો શબ્દ બની ગયો જ લે બી ચાલો બાજુમાં સાનું ચિત્ર છે લસણ લ શ ણ કયો શબ્દ બન્યો લસણ ચાલો બાજુમાં સાનું ચિત્ર છે બટન બટ ન બની ગયો ને શબ્દ આખો બટ ન ચાલો હવે પ્રશ્ન ચાર બ જોઈએ શું છે ચિત્ર પ્રમાણે સાચા શબ્દ પર ખરું ખરાની નિશાની કરો આ સાનું ચિત્ર છે કમળ હવે કમળ લખેલું શબ્દ શોધો ક્યાં છે ક મ અળ વાંચો અને શોધો આ કયો શબ્દ છે ક પ ના નહીં આવે આ એની ઉપરનો વાંચો ક મ ડ આ સાચો શબ્દ છે એટલે એના ઉપર આવી નિશાની કરો ચાલો નીચે આ સાનું ચિત્ર છે રથ તો રથ ક્યાં લખ્યું છે શોધો આ ખરાની નિશાની કરો સાચા શબ્દ પર ચાલો નીચે આ સાનું ચિત્ર છે બાળકો હળ ખેડૂત હળ ચલાવે ને ખેતરમાં તે હળ છે હવે આ બેમાં હળ લખેલું ક્યાં છે શોધો શોધો વાંચો બેટા બેઉ શબ્દ આ નીચેનું ખરું કરો એમાં ચાલો નીચે આ સાનું ચિત્ર છે વળ આ બેમાં વળ ક્યાં લખેલું છે શોધો આ એમાં ખરાની નિશાની કરો ચાલો આ બાજુમાં સાનું ચિત્ર છે બેટા ખલ તો ખ લ ચાલો આ સાનું ચિત્ર છે બેટા બળદ તો બ ત ક આ નથી એનું નીચેનું વાંચો બળદ એ બોક્સમાં ખરાની નિશાની કરો ચાલો નીચે આ સાનું ચિત્ર છે બેટા પગ આ બેમાં પગ ક્યાં લખેલું છે શોધો શોધો વાંચો આ તો એનામાં ખરાની નિશાની કરો ચાલો આ નીચે સાનું ચિત્ર છે બેટા બતક ક્યાં લખ્યું છે બતક વાંચો આ બેમાં બતક શબ્દ ક્યાં છે આ એમાં ખરાની નિશાની કરો ચાલો બાજુમાં આ સાનું ચિત્ર છે બેટા ઘર તો આ બેમાં ઘર શબ્દ ક્યાં લખ્યો છે શોધો ચાલો શોધો શોધો બેટા સાનું ચિત્ર કીધું આ ઘર ઘર ક્યાં છે આ તો એમાં ઘરની નિશાની કરો ચાલો આ શું લખ્યું છે દસ તો દશ
क्या लखेलू छे शोधो। आ एमा खराणी निशानी करो। चलो नीचे जुओ, आ सानू चित्र छे बेटा? बस। चलो बस क्या लख्यू छे शोधो शोधो, आ बे शब्द में बस क्या छे? आ ए बॉक्स में खराणी निशानी करो। चलो नीचे बाळको, आ सानू चित्र छे बेटा? फळ। क्या लख्यू छे बेटा फळ? शोधो बेटा। आ चलो एमा खराणी निशानी करो। चलो पाछळ फेरवो। चलो बेटा आ सानू चित्र छे जुओ, हरण। हरण क्या लख्यू छे बे मां? शोधो शोधो। आ तो एमा खराणी निशानी करो। चलो नीचे सानू चित्र छे कप। आ बे मां कप क्या लख्यू छे शोधो। आ एमा खराणी निशानी करो। चलो नीचे सानू चित्र छे जग। क्या छे जग लखेलू? आ तो एमा खराणी निशानी करो। चलो बाजू में सानू चित्र छे बेटा यज्ञ। यज्ञ क्या लख्यू छे? आ एमा खराणी निशानी करो। चलो नीचे आ सानू चित्र छे मगर। आ बेमा मगर क्या लख्यू छे बेटा? आ चलो एमा खराणी निशानी करो। चलो आ सानू चित्र छे लसन। चलो आ लसन में खराणी निशानी करो। चलो आ बाजू सानू चित्र छे बेटा बटन। चलो बटन क्या लख्यू छे? आ एमा खराणी निशानी करो। चलो सानू चित्र छे बेटा नळ। क्या लख्यू छे नळ? शोधो शोधो। आ एमा खराणी निशानी करो। चलो सानू चित्र छे बेटा थळ। क्या लख्यू छे थळ? शोधो। आ खराणी निशानी करो। तो बाळको आ વર્કશીટમાં પ્રશ્ન નંબર 3 અ બ અને પ્રશ્ન 4 અ બ વાલી મિત્રોએ બાળકને પાસે બેસાડીને કરાવ્યું।